Hello everyone. Now this is our fourth lecture of additional question bank. Okay. In this video, we have to complete some number 16 to 20. Okay. See, in previous lecture, we completed our 15 sums of additional question bank. Right now, we are taking our sum number 16. Okay. Sum number 16 is given by x to power a square b minus 1 c minus 1 x to power b square c minus 1 c minus a minus a raised to minus 1 c square a raised to minus 1 b raised to minus 1 minus x cube would be reduced to 0 if a plus b plus c is given by. Okay, obviously an answer 0 જ આવે છે. પણ એ એક રિઝલ્ટ તમારે યાદ રાખવાનું છે. ક્યુ રિઝલ્ટ આપણે લાસ્ટમાં ડિસ્કસ કરીએ. ઓકે, ચાલો તો આ ક્વેશ્ચનને હું આ રીતે લખી શકું કે ભાઈ એક્સ ટુ પાવર એ સ્ક્વેર અપોન બી સી, એક્સ ટુ પાવર એ સ્ક્વેર, બીકોઝ એક્સ રેસ ટુ એ સ્ક્વેર, બી રેસ ટુ માઇનસ વન કેન બી રિટન એઝ વન અપોન બી એન્ડ સી રેસ ટુ માઇનસ વન ઇઝ વન અપોન સી. તો શું થશે? એક્સ ટુ પાવર એ સ્ક્વેર બી સી ઇન્ટુ એક્સ ટુ પાવર બી સ્ક્વેર અપોન એસી ઇન્ટુ એક્સ ટુ પાવર સી સ્ક્વેર અપોન એ બી માઇનસ એક્સ, અને એની વેલ્યુ કેટલી આપેલી છે? ઝીરો, રિડ્યુસ ટુ ઝીરો, માઇનસ એક્સ ક્યુબ ઇઝ ગિવન. ઓકે, ધેરફોર એક્સ રેઝ ટુ, ચલો બેઝ ઇક્વલ્સ છે એટલે શું થશે? એ સ્ક્વેર અપોન બી સી પ્લસ બી સ્ક્વેર અપોન એ સી પ્લસ સી સ્ક્વેર અપોન એ બી માઇનસ એક્સ ક્યુબ ઇક્વલ્સ ટુ ઝીરો. ઓકે, ચાલો એલસીએમ શું આવે? તો કે એ બી સી એ સી એ બી, કેન વી ટેક એ બી સી એલસીએમ એ બી સી? ઓકે, ચલો તો એ બી સી એલસીએમ લઈએ તો બી સી બી સી કેન્સલ થઈ જશે, તો શું વધશે? એ, અને અહીંયા એ સ્ક્વેર છે એટલે એ ક્યુબ પ્લસ એ સી એ સી કેન્સલ, વોટ લેફ્ટ? બી, બી સ્ક્વેર ઇન્ટુ બી ઇક્વલ ટુ બી ક્યુબ પ્લસ અહીંયા શું થયું? ઓબ્વિયસલી સી ક્યુબ જ થતું હોય, માઇનસ એક્સ ક્યુબ ઇક્વલ ટુ ઝીરો. ચાલો તો અને આ જ રીતે લખીએ કે ભાઈ માઇનસ એક્સ ક્યુબ આ સાઈડ લઈએ એટલે શું થઈ ગયું? એક્સ રેસ ટુ થ્રી. ભાઈના બેઝ ઇક્વલ છે, બેઝ આપણે કટ કરી દઈએ, થોડીક વાર રિમૂવ કરી દઈએ તો શું વધ્યું? તો કે ભાઈ એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ ઇક્વલ ટુ થ્રી એ બી સી. અને આ ક્યારે પોસિબલ બને? વેન એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, બરાબર છે? ત્યારે જ આ રિઝલ્ટ પોસિબલ બને. અથવા તો આમ પણ લખી શકીએ આપણે કે એ ક્યુબ માઇન એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ થ્રી એ બી સી ઇક્વલ્સ ટુ ઝીરો. તો એ પ્લસ બી પ્લસ સી ઇઝ ગિવન બાય, આ ક્યારે પોસિબલ બને? તો કે ઝીરો હોય ત્યારે જ તે, એટલે આપણો આન્સર આવશે ઝીરો. આ કન્ડિશન તમારે યાદ રાખવાની છે, બરાબર? થોડો થિયોરેટિકલ પોઈન્ટ વચ્ચે આવી જશે, પણ એની ડિસ્કસ અત્યારે કરીશ તો થોડી નેન્દી થઈ જશે. ચાલો થોડું ઘણું સમજાવી દઉં તમને, મને પણ એમનામ નહીં મજા આવે. એક મિનિટ, ચલો શોર્ટમાં થોડું સમજાવી દઉં તમે કે ભાઈ, ચાલો આપણે આ તો ખાલી સમજણ માટે છે. એ ક્યુબ માઇનસ બી ક્યુબ સોરી પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ થ્રી એ બી સી એ બી સી, અને એક્સપાન્ડ કરો તો શું થાય? તો કે એ પ્લસ બી પ્લસ સી ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ એ સી. ઓકે, અને આપણને અહીંયા કન્ડિશન આપેલી હોય કે વેન એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ ઝીરો. ચાલો તો આની આની જગ્યાએ આપણે ઝીરો પુટ કરી દઈએ તો શું થઈ ગયું? તો કે એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ થ્રી એ બી સી એ બી સી ઇક્વલ ટુ ઝીરો, બીકોઝ ઝીરો ઝીરો મલ્ટીપ્લાઈડ બાય એની નંબર ઇક્વલ ટુ ઝીરો. બટ તમારે આ રિઝલ્ટ યાદ જ રાખી લેવાનું ખાસ, કે વેન એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો, એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ થ્રી એ બી સી ઇક્વલ ટુ ઝીરો, કે આના ઇક્વલ ટુ થ્રી એ બી સી.
ક્વેશ્ચન નંબર 17. ચલો, ખૂબ જ સરસ ક્વેશ્ચન છે અને આ ટેસ્ટમાં પણ પૂછેલો અગાઉ. ઘણા સ્ટુડન્ટે મને ડાઉટ તરીકે આ ક્વેશ્ચન પૂછેલો. તો કે આપણે ઝેડ રૂટ ઝેડ છે, તો ઝેડ ક્વેશ્ચન આમ છે, ધ વેલ્યુ ઓફ ઝેડ ઇઝ ગિવન બાય ધ ફોલોઈંગ ઇફ ઝેડ ટુ પાવર ઝેડ રૂટ ઝેડ, ઝેડ રૂટ ઝેડ ઇક્વલ ટુ ઝેડ રૂટ ઝેડ ટુ પાવર ઝેડ. ચલો, તો ઝેડ રૂટ ઝેડ ઇક્વલ ટુ વોટ? ઝેડ ઇન્ટુ ઝેડ રેસ ટુ 1/2. ચલો, અહીંયા તો 1 હોય જ ને, તો શું લખાય? ઝેડ રેસ ટુ 3/2. ઓકે, ચલો, તો અહીંયા આપણે આપણો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. તો ઝેડ રેસ ટુ શું લખશું? સોરી, ઝેડ રેસ ટુ, ઝેડ રેસ ટુ 3/2 ઇક્વલ ટુ, ઇક્વલ ટુ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો, ઝેડ ઇન્ટુ રૂટ ઝેડ ઇક્વલ ટુ વોટ? ઝેડ રેસ ટુ 3/2 રેસ ટુ ઝેડ. ઓકે, સો ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડ ટુ પાવર ઝેડ રેસ ટુ 3/2 ઇઝ ઇક્વલ્સ ટુ, કેન આઈ રાઇટ ઝેડ રેસ ટુ 3/2 ઝેડ? બરાબર છે, આ રીતે લખી શકાય. તો પાવર ઇક્વલ હોય, વેઇટ, ચલો, પાવર ઇક્વલ હોય તો આપણે શું કરવાનું? તો કે ભાઈ પાવર કેન્સલ કરી દઈએ, તો ઝેડ રેસ ટુ 3/2, ઝેડ રેસ ટુ 3/2 ઇક્વલ ટુ 3/2 ઝેડ. ઓકે, ચલો, તો આ ઝેડને હું અહીંયા ડિનોમિનેટરમાં મૂવ કરી દઉં તો શું વધે? ઝેડ રેસ ટુ 3/2 અપોન ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ 3/2. ઓકે, તો ઝેડ રેસ ટુ 3/2 અપોન ઝેડ ઇક્વલ ટુ ઝેડ રેસ ટુ 3/2 માઇનસ 1 એન્ડ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ ઝેડ રેસ ટુ 1/2. ઓકે, સો વી હેવ ઝેડ રેસ ટુ 1/2 લેફ્ટ ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 એન્ડ ઝેડ રેસ ટુ 1/2 આપણે ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? વેલ્યુ ઓફ, વેલ્યુ ઓફ ઝેડ. ચલો, તો અહીંયા આપણે બંને સાઈડ સ્ક્વેર કરી દઈએ, ઝેડ રેસ ટુ 1/2 સ્ક્વેર ઇક્વલ ટુ 3/2 સ્ક્વેર. ઓકે, ચલો, તો 2 કેન્સલ આઉટ, ધેર ફોર ઝેડ ઇક્વલ ટુ વોટ? 3 સ્ક્વેર 9, 2 સ્ક્વેર 4, ઓર આન્સર ઇઝ 9/4 એન્ડ ઇટ ઇઝ ગિવન ઇન ઓપ્શન ડી. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ ઓપ્શન. ક્વેશ્ચન નંબર 18, થોડો વિચિત્ર ક્વેશ્ચન છે. 1/(x^b) પ્લસ (x^-c) પ્લસ 1 પ્લસ 1/(x^c) (x^-a) પ્લસ 1 પ્લસ 1/(x^a) પ્લસ (x^-b) પ્લસ 1 વુડ રિડ્યુસ ટુ 1 ઇફ a પ્લસ b પ્લસ c ઇઝ ગિવન બાય. ચલો, આમ તો આ ટાઈપના ક્વેશ્ચનમાં આન્સર 0 આવતો હોય, પણ તમને આખો ક્વેશ્ચન સોલ્વ નહીં કરાવું, કારણ કે સોલ્વ કરીએ તો બહુ લેન્ધી ક્વેશ્ચન થશે અને ઘણા એવા અંદર ટેકનિકલ પોઈન્ટ આવે છે, કદાચ તમને ખ્યાલ ન આવે તો તકલીફ પડે. બરાબર, તો આપણે સપોઝ કરી લઈએ, લેટ અસ એઝ્યુમ ધેટ એ ઇક્વલ ટુ 0, બી ઇક્વલ ટુ 0, સી ઇક્વલ ટુ 0. શું કામ આપણે એવું કર્યું? તો કે ભાઈ ઓલરેડી એ કન્ડિશન આપી છે કે ભાઈ આ જે આખું ઇક્વેશન છે વુડ રિડ્યુસ ટુ 1, એટલાની વેલ્યુ કેટલી છે? ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 1. તો 1 ક્યારે થાય? તો કે વેન વી પુટ એ ઇક્વલ ટુ 0, બી ઇક્વલ ટુ 0, સી ઇક્વલ ટુ 0. જો ચેક કરીએ, 1/(x^b) ઇક્વલ ટુ 0 પ્લસ (x^c) ઇક્વલ ટુ 0 પ્લસ 1. ઓકે, પ્લસ 1/(x^0) પ્લસ (x^-0) લખવાની જરૂર નથી, પ્લસ 1 પ્લસ 1/(x^0) પ્લસ (x^0) પ્લસ 1 ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 1/(1 પ્લસ 1 પ્લસ 1 3 1/ અહીંયા પણ કેટલા થાય છે? 1/3 અને લાસ્ટમાં પણ 1/3. ચાલો, એલસીએમ લ્યો તો 3/3 ઇઝ ઇક્વલ્સ ટુ 1. સો આનો આન્સર 1 ક્યારે આવે? ઓનલી વેન એ બી એન્ડ સી ઇક્વલ ટુ 0. તો એ બી સી ઇક્વલ ટુ 0 લઈએ તો આપણો ક્વેશ્ચન શું છે? વોટ ઇઝ એ પ્લસ બી પ્લસ સી? એ પ્લસ બી પ્લસ સી ઇક્વલ ટુ 0 પ્લસ 0 પ્લસ 0 ઇક્વલ ટુ 0. થઈ ગયો ક્વેશ્ચન સોલ્વ. બરાબર છે,
તો આપણે આખો ક્વેશ્ચન સોલ્વ કરવાની જરૂર નથી, થોડું માઇન્ડ યુઝ કરીને પણ આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય એવો છે. ક્વેશ્ચન નંબર 19, ચલો આ પણ થોડો લેન્ધી ક્વેશ્ચન છે, પણ આમાં આપણે કોઈ લોજિક નહીં ચલાવી શકીએ કારણ કે કોઈ કન્ડિશન નથી આપી. વન અપોન અનસિમ્પ્લિફિકેશન 1 + z^2 a - b z^2 a - c b - c b - a. ઓકે, આ રીતે ક્વેશ્ચન છે. ચલો તો પહેલાં તો હું તમને કોમન લેવાનું, અગાઉ પણ કરાવેલું છે, ફરી એક વખત કહી દઉં કે ભાઈ x + y + z, ઇફ યુ આર ટેકિંગ x કોમન, વોટ લેફ્ટ? વન પ્લસ y અપોન x + z અપોન x. બરાબર છે, કોમન લેવાનો એક રૂલ છે, અને એક મલ્ટીપ્લાય કરો જે આપણને કમ્ફર્ટેબલ લાગે યુઝ કરશું. ચલો તો અનસિમ્પ્લિફિકેશન 1 અપોન, કેન આઈ રાઇટ 1 + z^2 a (z^2 - b) + z^2 a (z^2 - c), બરાબર, બેઝ ઇક્વલ છે, +1 upon 1 + z^2 b (z^2 - c) + z^2 b (z^2 - a) +1 upon 1 + z^2 c (z^2 - a) +z^2 c (z^2 - b). ઓકે, ચલો તો હવે આપણે z^2 a કોમન લઈ શકીએ છીએ, બરાબર છે. તો ટેકિંગ z^2 a કોમન, સો 1 upon 1 upon વોટ લેફ્ટ? 1 upon વી આર ટેકિંગ z^2 a કોમન ફેક્ટર. ચલો તો અહીંયા તો z^2 a છે જ નહીં, તો શું કરવાનું? z^-a +z^-b + z^-c. ઓકે, ચલો આ બેમાં તો કોમન છે જ તે અહીંયા. ઓકે, સિમિલરલી 1 upon વોટ ઇઝ કોમન ફેક્ટર? z^-b કોમન ફેક્ટર, ટેકિંગ z^2 b કોમન. તો 1 ની જગ્યાએ શું આવી જશે? z^-b પ્લસ અહીંયા શું વધશે? z^-c એન્ડ હિયર એ z^-a લેફ્ટ +1/(). ઓકે, ઇન થર્ડ ટર્મ z^-c ઇઝ કોમન, ટેકિંગ z^-c કોમન, સો વોટ લેફ્ટ? z^-c. કંઈ ન આપ્યું હોય તો આપણે 1/(z^c) મીન્સ z^-c લખી શકીએ. ધેન બાય +z^-a - a સોરી +z^-b. ઓકે, ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ, ચલો હવે હું આ z^-a ને ઉપર ફેરવી દઉં છું તો શું થઈ જાય? z^-a ને ડિનોમિનેટર ટુ ન્યુમરેટર લઈ જાઓ, ઇટ બીકમ z^-a અપોન z^-a + z^-b + z^-c પ્લસ, નાવ આઈ એમ મૂવિંગ z^-b ટુ ન્યુમરેટર, z^-b/. ચલો આને ABC ના ફોર્મમાં ગોઠવીએ તો z^-a + z^-b + z^-c. સિમિલરલી z^-c મૂવિંગ z^-c ટુ ન્યુમરેટર, ઇટ ઇઝ z^-a + z^-b + z^-c લેફ્ટ. ઓકે, નાવ સી ડિનોમિનેટર ઇઝ ઇક્વલ, z^-a - b - c બધામાં કોમન છે, તો એલસીએમ શું આવે? તો કે ભાઈ z^-a + z^-b + z^-c, અને અહીંયા ઉપર શું વધશે? z^-a + z^-b + z^-c એન્ડ ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ 1. ન્યુમરેટર ડિનોમિનેટર આર કેન્સલ, સો આન્સર ઇઝ 1 ઇઝ ગિવન ઇન ઓપ્શન સી. ઓપ્શન સી ઇઝ કરેક્ટ ઓપ્શન. ક્વેશ્ચન નંબર 20 બહુ સરસ ક્વેશ્ચન છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઇફ 5.678 x = 0.5678 y = 10 z, ધેન, ચલો એક ઇક્વેશન આપેલું છે તો આપણે આમાંથી બે ઇક્વેશન બનાવીએ. કે 5.678 ટુ પાવર x
इज इक्वल्स टू टेन टू पावर झेड। ओके चलो, अने सेकेंड इक्वेशन आपणे केवु बनावीए के 0.5678 टू पावर वाय इज इक्वल्स टू टेन रेस टू झेड। ओके चलो, तो आने शिफ्ट करिए तो आ रीते थशे के 5.678 इज इक्वल्स टू टेन टू पावर झेड बाय एक्स। बराबर, आ पावर अहीं आवे तो शुं थई जाय, झेड बाय एक्स। ओके चलो, आने हजी सीम्प्लिफाई करो तो आम लखाय 5678 डिवाइडेड बाय पॉइंट पछी केटला नंबर छे 3, एटले डिवाइडेड बाय 1000 इक्वल टू टेन रेस टू झेड बाय एक्स। ओके देरफोर 5678 इज इक्वल्स टू टेन सॉरी 1000 इंटू टेन रेस टू झेड बाय एक्स। से दिस इज इक्वेशन नंबर 1। ओके नाउ फॉर सेकेंड इक्वेशन, सेम प्रोसीजर 0.5678 is equals to what? 10 raised to z upon y. Okay, therefore 5678 divided by which number? 10,000. Four digits, 10,000 is equals to 10 raised to z upon y. Therefore 5678 is equals to what? 10,000 into 10 raised to z upon y, and say it is equation number 2. Now see, equation first is equal to 5678, second is also 5678. So, banne ne apne compare kari diye, compare both the equations, and we will get 1000 10 to power z by x equal to, chalo sun thai, 10,000 into 10 raised to z by y. Okay, chalo, to 0 0 0 cancel thai jashe. So 10 raised to z upon x is equals to what left? 0, 0, 0, 3 times cut. So 10 into 10 raised to z plus y. Okay. Therefore, 10 raised to z by x is equals to what? Okay, b is equal to 1 ganiye. So sum thai 10 raised to 1 plus z by y. Okay. Chalo, b is equals to power pan equal ganai. Z by x is equals to 1 plus z by y. Okay. Now moving z by y to other end side, z by x minus z upon y is equals to 1. Okay. Okay, now what is common? Z is common. Taking z common, 1 upon x minus 1 upon y is equals to 1. Therefore, 1 upon x minus 1 upon y is equals to what? 1 upon z. Z ne ya move kari diye to. તો આપણી પાસે ફાઇનલ રિઝલ્ટ શું આવ્યું? 1 અપોન એક્સ માઇનસ 1 અપોન વાય માઇનસ 1 અપોન ઝેડ, આ સાઈડ મૂવ કરો તો ઇક્વલ ટુ 0. ચલો, તો 1 અપોન એક્સ માઇનસ 1 અપોન વાય માઇનસ 1 અપોન ઝેડ ઇક્વલ ટુ 0. આપણને ઓપ્શન માતું છે એવું કંઈ ચેક કરી લઈએ તો કંઈ પ્લસ છે, અહીંયા બે માઇનસ છે. 1 અપોન એક્સ માઇનસ 1 અપોન વાય મને માઇનસ 1 અપોન ઝેડ ઇક્વલ ટુ 0. સો ઓપ્શન બી ઇઝ કરેક્ટ ઓપ્શન.